हेलो स्टूडेंट्स कैसे हो आप सब एम एस स्कूल में आप सबका हार्दिक स्वागत है आज हम स्टैंडर्ड टेंथ सब्जेक्ट हिंदी काव्य ग्यारह भारतवर्ष हमारा है जो पद्य काव्य आज हम पढ़ने वाले हैं जिनके कवि है बालकृष्ण शर्मा नवीन है वो उनका उपनाम है यहाँ पे दिया गया जो चित्र है वो हमारे कवि बालकृष्ण शर्मा का है તો ભારત વર્ષે કવિ બનમોનિ મૃત્યુ સન ઉઠી આપણા બર્મા જે કવિ છે એનો પરિચય આપણે મેળવી લઈએ બાળકૃષ્ણ શર્મા કા જન્મ મધ્ય પ્રદેશ કે શાહજાપુર પરગને કે મદાના ગાંવ મેં હુઆ થા બરોબર કે એનો જન્મ છે મધ્ય પ્રદેશના નામના ગામમાં જન્મ થયેલો ગયાર વર્ષ કે આયુ મે શિક્ષા આરંભ હઈ એ ઉચ્ચ શિક્ષા કે લી કાનપુર આયે કિ ગાંધીજી કે આહવાન પર કોલેજ છોડ કર રાજનીતિ સ્વતંત્રતા આંદોલન પર ગહરા પ્રભાવ પડા બરોબર છે કે અગિયાર વર્ષની ઉંમરમાં એણે પોતાની શિક્ષા છે શરૂઆત કરેલી અને ઉચ્ચ શિક્ષણ માટે એ કાનપુર આવ્યા પણ એ દરમિયાન ગાંધીજીના આહવા આહવાન એટલે કે એના બોલાવા પર એ કોલેજ છોડી અને રાજનીતિમાં સક્રિય થઈ ગયા અને સ્વતંત્ર આંદોલનનો એના ઉપર ખૂબ જ ગહેરા યાની કે ઊંડો પ્રભાવ પડ્યો ઇસીલીએ રાષ્ટ્રભક્તિ ઓર અન્યાય કે પ્રતિ વિદ્રોહ કે ચિંગારી ઉનકે ભીતર પ્રગટ હોઈ આપણે લંબે રાજનીતિક જીવન કે દોરાન

ભારત સરકાર દ્વારા એને પદ્મભૂષણસે સન્માનિત ક્યાં ગયા હૈ બરાબર છે કે જે લોકસભા અને રાજ્યસભા છે તેના સદસ્ય પણ પોતે રહી ચૂકેલા અને થોડા સમય એમણે છે પ્રભા અને પ્રતાપ નામના જે પત્રો છે એમાં સંપાદન એટલે કે લેખન કાર્ય પણ કર્યું હતું અને ભારત સરકાર દ્વારા જે પદ્મભૂષણ ખિતાબ છે એ ખિતાબથી પણ એને સન્માનિત કરવામાં આવ્યા હતા કુમકુમ રશ્મિલેખા ઉર્મિલા તથા હમવિશ પાણી जन्म के आदि इनकी सुप्रसिद्ध रचनाएं है भारतवर्ष हमारा है काव्य राष्ट्र प्रेम से भरपूर है स्वतंत्रता की लहर से भारत के नव निर्माण के लिए कवि ने आह्वान किया है कवि ने यहाँ जन मन के उत्साह को व्यक्त किया है कि आज ये भारतवर्ष छे ये हमारा छु सरस मजा राष्ट्र प्रेम थी भरपूर छे आ। કાવ્ય છે કે સ્વતંત્રતાની જે લહેરો છે કે સ્વતંત્રતા રૂપી જે તરંગો છે કે જે ભારતના નવા નિર્માણ માટે કવિ છે એ ભારતના લોકોને આહવાન એટલે કે બોલાવે છે અને કવિ છે અહીંયા છે લોકોમાં એક ઉત્સાહ છે કે એમના જે દેશ પ્રત્યેનો જે પ્રેમ છે એ વ્યક્ત થતો જોવા મળે છે અને કવિ છે એવું બતાવવા માગે છે કે ભારત વર્ષ છે એ ખૂબ જ પ્રાચીન છે કે જ્યારે જ્યારે છે એ જે પૃથ્વીનો ઉદભવ થયેલો હતો આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારા છે એમનું નિર્માણ થયેલું પ્રાચીન દેશ દેશ છે 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 આપણો ભારત એટલે એટલે કે કે કવિ અહીં ભારત વર્ષ છે એને જે ગૌરવ છે એની પ્રશંસા કરે તો ચાલો આવું સરસ મજાનું કાવ્ય છે આપણે ભણીએ તો સૌથી પહેલા આ જે કાવ્ય છે એનું ગાન કરશું અને સાથે સાથે આપણે સમજતા જશું कोटि कोटी कंठों से निकली आज यही स्वर धारा है भारत वर्ष हमारा है यह हिंदुस्तान हमारा है जिस दिन सबसे पहले जागे नव सिर जन के स्वप्न घने

કે ભારત દેશનો છે કે આપણું જે ભારત વર્ષ છે એનો મહિમા છે એ આપણા બાલકૃષ્ણ કવિ છે એનું વર્ણન કરે છે કે પહેલી જ લાઈનમાં કીધું કે કોટી કોઠી કંઠોસે નીકળી આ જ યહી સ્વર ધારા હે બરાબર કોટી કોઠી એટલે કે કરોડો જે કરોડો લોકો છે એ લોકોના કંઠમાંથી આ સૂર છે એ નીકળી રહેલો છે સ્વર એટલે કે આ સૂર છે નીકળી રહેલો છે કે ભારત વર્ષ અમારા હે કે આ ભારત વર્ષ અમારો છે આ હિન્દુસ્તાન અમારો છે હવે તો કે એ આપણો જે ભારત દેશ છે એ કેટલો પ્રાચીન અને ગૌરવશાળી દેશ છે એ બતાવવા માંગે છે જે સદીને સબસે પહેલે જાગે નવસિર્જન કે સ્વપ્ન સ્વપ્નઘને બરાબર છે જાગે અને કે જે જાગૃત થયા છે કે સજાગ થયા છે નવસિર્જન એટલે કે જે નવું વિશ્વનું જે નિર્માણ છે એ નિર્માણનું કે જ્યારે સૌથી પહેલાં વિશ્વના જે રચયતા છે એના મનમાં વિશ્વનું નિર્માણ કરવાનો જે વિચાર આવ્યો હતો કે એટલો પ્રાચીન છે આપણો ભારત વર્ષ છે જે વખતે ધરતી અને આકાશનું નિર્માણ થયું હતું એટલું જે સ્વચ્છ સુંદર જે આકાશનું જે નિર્માણ થયેલું હતું કે જે ધરતીનું નિર્માણ થયેલું હતું કે એટલો ભારત વર્ષ પ્રાચીન અને ગૌરવશાળી દેશ છે જસ દિન નભકે તારે છીટકે જીસ દિન સૂરજ ચાંદ બને બરાબર કે જ્યારે છે આકાશમાં સૂર્ય અને ચાંદ છે એ છે અસ્તિત્વમાં આવ્યા હતા અને આકાશમાં સર્વત્ર તારાઓ છીટકે યાની કે ફેલાઈ ગયેલા હતા ત્યારથી અમારા આ ભારત દેશનું અસ્તિત્વ છે અને અમને અમારા દેશ ઉપર ગર્વ છે કે આ ભારત વર્ષ અમારો છે આ હિન્દુસ્તાન અમારો છે तब से है यह देश हमारा यह अभिमान हमारा है भारतवर्ष हमारा है यह हिंदुस्तान हमारा है जबकि घटाओं ने सीखा था सबसे पहले दहराना पहले पहल हवाओं ने जब सीखा था कुछ हराना जबकि जल्दी सब सीख रहे थे सबसे पहले लहराना ભારત વર્ષ હા હે હિન્દુસ્તા હે અહી કવિ શું કહે છે કે ભારત વર્ષ છે એ ક્યાં સમય ધરાવે છે તો જુદા જુદા ઉદાહરણ દ્વારા છે બતાવવામાં માંગે કે યહ દેશ અમારા યહ અભિમાન અમારા હે ભારત વર્ષ અમારા હે યહ હિન્દુસ્તાન હમારા હે કે શું કહે છે કે અમને અમારા દેશ ઉપર શું છે તો કે ગર્વ છે ને ભારત વર્ષ અમારો છે આ હિન્દુસ્તાન અમારો છે કે જ્યારથી ભારત દેશનું અસ્તિત્વ છે ત્યારથી અમને અમારા દેશ ઉપર ગર્વ છે પછી શું કે છે આગળ જબકી ઘટાઓ ને શીખાતા ઘટા એટલે કે અહીંયા વાદળોને સબસે પહેલે ગહરાના કે જ્યારે વાદળોએ પહેલા વહેલા આકાશમાં ગડગડાટ કરતા ગર્જના કરવાનું શીખ્યા હતા પહેલે પહલ હવાઓ ને જબ શીખાતા કુછ અહરાના બરોબર છે પહેલા પહેલા એટલે પહેલા વહેલા જે હવાઓ છે અથવા જે પવન છે સુસવાટાથી લોકોને જે શીખી હતી જબકી જલ્દી સબ શીખ સબસે પહેલે લહેરાના કે જ્યારે બધા સમુદ્રો પહેલે વહેલા જે લહેરો છે લહેરાના એટલે કે ઉછળવાની શરૂઆત કરેલી હતી ત્યારથી આ ભારત દેશ અમારો છે આ ગૌરવશાળી દેશ અમારો છે

અનાદિ એટલે કે જો સદાશે હો કે જે હંમેશાથી રહી ચુકેલું હોય આદિ એટલે કે શરૂઆત કે જ્યારે બધા જે સમુદ્રો પહેલી વહેલી લહેરો ઉછળવાની શરૂ થઈ હતી ત્યારથી જે સૃષ્ટિનો આદિકાળ હતો બરોબર છે એની સાથે સાથે કવિ કહે છે કે તે અનાદિકાળથી અમારો દેશ ભારત વર્ષ છે અમારું જન્મસ્થાન છે એ રહી ચૂકેલો છે અને આ ભારત વર્ષ અમારો છે આ હિન્દુસ્તાન અમારો છે ગરજ ઉઠે બયાલીસ કોટી જન બરોબર છે કે અહીંયા જે બેતાલીસ કરોડ લોકો જે બેતાલીસ કરોડની જે જનતા છે એ લોકો એક જ સાથે એક જ કહે છે કે ભારત વર્ષ અમારો છે આ હિન્દુસ્તાન અમારો છે હવે તમને એવું લાગતું હશે કે આ બેતાલીસ કરોડ જનતા છે એવો ઉલ્લેખ કામ કરેલો છે તો કે જ્યારે પણ ભારત વર્ષ અમારા જે કવિતા છે એ લખેલી હતી તે બહુ પહેલા લખાઈ ચૂકેલી છે અને એ સમયે ભારત વર્ષની જે જનસંખ્યા છે તે બેતાલીસ કરોડ લખાઈ ગયેલી હતી એટલે એને ધ્યાનમાં રાખીને જે આ કવિતા લખાયેલી છે ભરે કાપ ઉઠે પ્રતિપક્ષી જ કે સુન કે એ જે વચનો સાંભળીને છે ઉછા એટલે કે ઉત્સાહ ભરેલા વચનો સાંભળીને છે જે પ્રતિપક્ષી છે જે વિરોધ છે અથવા તો આપણા જે દુશ્મનો છે એના અંતસ્થલ કે એનું હૃદય છે એ છે એ ધબકી ઉઠે છે કે એ લોકો ધ્રુજી ઉઠે છે આજ નયે કે યુ સે નવલિત અગ્નિ કે પૂંજ ભરે કે આજના આ નવા યુગમાં અમારા દેશવાસીઓની આંખોમાં દુશ્મનો પ્રત્યે આગની છે છે ભડકી રહેલી આ જ્વા અમારો છે આ હિન્દુસ્તાન અમારો છે કોણ સામને આ દેશ મહાન હમારા હે ભારત વર્ષ હમારા હે ય હિન્દુસ્તાન હમારા હે કે શું કે છે કે લોકોનો સામનો કરવાની કોઈનામાં હિંમત નથી કે કોણ છે એ સામે આવીને અમારો સામનો કરશે આ મહાન દેશ અમારો છે આ ભારત વર્ષ અમારો છે આ હિન્દુસ્તાન અમારો છે બરોબર છે તો આપણી જે આ ભારત વર્ષ અમારા હૈ એ કાવ્ય દ્વારા આપણા જે કવિ છે તો કે એને જે ભારત દેશ છે કે જે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર છે જેનો ઉદ્ભવ સમય છે એ સમય થી જ છે આપણા ભારત દેશની છે એને જે મહાન છે એ બતાવેલો છે અને આખે આખું જે કાવ્ય છે રાષ્ટ્ર રાષ્ટ્રપ્રેમથી ભરપૂર છે અને કાવ્યના જે કવિ છે એ જનતાના મનમાં ઉત્સાહનું વર્ણન કરતા કહે છે કે ભારતના છે એ દેશનો સામનો કરવાની હિંમત કોઈનામાં નથી